લાલ ગેટ હાફિઝ પેલેસ પાસેથી અને કતારગામ વડલાવાળા સર્કલ પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 5 ખેપિયાઓને ઝડપી પાડી તેમની પાસેથી દારૂ અને વાહનો મળી કુલ રૂપિયા 6.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે લાલ ગેટ હાફિઝ પેલેસ સામે આદમનીવાડી ગાર્ડન મિલની બાજુમાં ગ્રાઉન્ડમાં એક દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો માલ ડિલિવર કરવા આવવાનો છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીના વર્તનવાળો MH 48T3293 નંબરનો મહિન્દ્રા કંપનીનો બોલેરો પિકઅપ વાન ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની સાથે પાયલોટિંગ કરતી બાઇક પણ ત્યાં આવી હતી પોલીસે મોકો જોઈ દરોડા પાડી દારૂનો માલ લાવનાર સલીમ મોહમ્મદ સફી મોહમ્મદ મંસૂરી તથા બાઇક પર પાયલોટિંગ કરનારા સોહેબ અનવર શેખ અને અતુલ ઉર્ફે બટકો માધુભાઈ માતુલકરને દબોચી લીધા હતા પોલીસે પિકઅપ ટેમ્પોમાંથી 2.45 લાખનો દારૂ તથા 2 લાખનો પિકઅપ ટેમ્પો બાઇક 3 મોબાઈલ મળી 5.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દારૂ મંગાવનાર વસીમ ઉર્ફે ટકી અને માલ મોકલનાર જયેશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે બીજા બનાવમાં કતારગામ પોલીસને બાતમી મળી હતી એક્ટિવા બાઇક પર બે ઇસમો દારૂની હેરાફેરી કરે છે જે બાઇક કતારગામ વડલાવાળા સર્કલ પાસેથી પસાર થવાની છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દિલીપ જગદીશચંદ્ર ગેહલોત અને પ્રીતમ મદનલાલ મેવાડાને પકડી લીધા હતા પોલીસે તેમની બાઇકની તલાશી લેતા તેમની પાસેથી 1.11 લાખ કિંમતની દારૂની 42 બોટલ મળી આવી હતી પોલીસે દારૂ બાઇક અને 2 મોબાઈલ મળી 1,76,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો